Assalamu alaikum to all my dear students, friends, online शिक्षण में JK MBPS में आप सबनु स्वागत छे। स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश। फ्रेंड्स, आज आप स्वाध्याय पोती में आगनो प्रश्न जोईशुं। गई काले आपणे प्रश्न एक लिटल स्टेप्स 1, 2, 3 में प्रश्न एक खाली जगह और प्रश्न बे राइमिंग वर्ड्स जोई गया था। टुडे वी आर गोइंग ऑन नेक्स्ट क्वेश्चन जेमा छे जुओ व्हाट इज इट, बराबर एटले के शू ते शू छे। आपणे ज्यारे WH वाला प्रश्न सीखिया हता त्यारे आपणे व्हाट एटले शू तेनो अर्थ आपणे जोयो हतो के व्हाट नो गुजराती अर्थ शू थाय छे। फ्रेंड शू जो अहीं आपणे कहेवामां आव्युं छे कोई पण वस्तु प्राणी पक्षी वगैरे विषे जाणवा माटे व्हाट वडे प्रश्न पूछवामां आवे छे। आपणे कोईपण वस्तु विषे जाणवू होय, कोई प्राणी कि कोई पक्षी विषे जाणवू होय, बराबर के ते शुं छे, तो आपणे सेना वडे प्रश्न पूछीशुं फ्रेंड्स, व्हाट वडे। जुओ दाखला तरीके अहीं आपणे एक्जाम्पल्स आप्या छे। व्हाट इज इट एटले के ते शुं छे, इट एटले ते, व्हाट एटले शुं अने इज एटले शुं, बराबर छे એટલે તે શું છે। તો જુઓ ફ્રેન્ડ્સ, આ આપણને એક ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર આ પિક્ચર શેનું છે, હોર્સ એટલે કે ઘોડાનું પિક્ચર છે। તો આપણને શું પૂછ્યો સવાલ, વોટ ઇઝ ઇટ, વોટ એટલે શું, બરાબર ઇટ એટલે તે અને ઇઝ એટલે છે, તે શું છે। તો આપણે શું છે આ તો પહેલાં સૌપ્રથમ આપણે એ જાણવું પડે, એટલે આપણને ખબર છે આ એક ઘોડો છે, ઇંગ્લિશમાં તેને કહેવાય હોર્સ। તો અહીં આપણે લખીશું ઇટ ઇઝ અ હોર્સ એટલે કે તે ઘોડો છે, બરાબર। હવે ફ્રેન્ડ્સ, તમને ઇટ ઇઝ અલગ અલગ ન લખવું હોય તો આપણે ઇટ્સ આવી રીતે પણ લખી શકીએ છીએ, બરાબર એસને શું એપોસ્ટ્રોફીવાળો એસ કરી દઈશું એટલે કે ઇટ્સ આવી રીતે, ઇટ ઇઝનો શોર્ટ ફોર્મ છે આ ઇટ્સ, ઓકે। ઇટ ઇઝ અ હોર્સ પણ ચાલે અને ઇટ્સ અ હોર્સ પણ લખી શકાય। સાથે સાથે આપણને એક બીજો એક્ઝામ્પલ આપવામાં આવેલ છે, જુઓ આ છે શું દેખાય છે તમને આ ચિત્રમાં, ટેબલ। તો સવાલ છે વોટ ઇઝ ઇટ, તે શું છે, તો આપણને ખબર છે આ ટેબલ છે, તો આપણે જવાબ આપીશું ઇટ ઇઝ અ ટેબલ। અને ઇટ ઇઝ અલગ ન લખવું હોય, શોર્ટમાં આન્સર આપવો હોય તો આપણે શું લખીશું, ઇટ્સ અ ટેબલ। ખ્યાલ આવ્યું ફ્રેન્ડ્સ? તો અહીં આપણને આવી જ રીતે કેટલાક ચિત્ર આપ્યા છે અને આપણને તેના જવાબ લખવાના છે। જુઓ ફ્રેન્ડ્સ, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉદાહરણ પ્રમાણે ઉત્તર લખો। ઉદાહરણ પ્રમાણે લખવાનું છે, આ એક્ઝામ્પલ આપણને આપવામાં આવેલ છે। તો જુઓ આ શું દેખાય છે આપણને ચિત્રમાં, ઇટ્સ અ રિંગ, બરાબર એક રિંગ છે, વીટી છે। તો વોટ ઇઝ ઇટ, તો સૌ પ્રથમ તો આ ચિત્ર જોઈને આપણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીશું કે આ રિંગ છે કે બેંગલ છે, તો વી સિલેક્ટ હિયર રિંગ, કારણ કે આ ચિત્ર રિંગનું છે। તો લખીશું સૌ પ્રથમ અ રિંગ, જે ચિત્ર છે તેનું નામ લખીશું અ રિંગ, અને પછી આ વોટ ઇઝ ઇટ તેનો જવાબ લખીશું ઇટ્સ અ રિંગ, બરાબર। અહીં જુઓ ફ્રેન્ડ્સ, ઉદાહરણમાં આપણને આ જવાબ આપવામાં આવ્યો છે, ઇટ ઇઝ અલગ અલગ નથી, ઇટ્સ સાથે લખેલ છે, તેથી આપણે આપણા જવાબમાં પણ ઇટ્સ સાથે લખીશું, ઓકે। તો નંબર 1 આ શું છે, ચેર, ખુરશી છે। તો સૌ પ્રથમ આપણે યોગ્ય શબ્દ પસંદ કરીશું, ટેબલ ઓર ચેર શું છે, તો ચેર આપણે અહીં લખીશું અ ચેર, અને જવાબમાં લખીશું ઇટ્સ અ ચેર। નંબર 2 વોટ ઇઝ ઇટ, તે શું છે, શેનો પિક્ચર છે ફ્રેન્ડ, આ બેલ છે, ઘંટ, તો રિંગ છે કે બેલ છે, તો આ બેલ છે, અહીં લખાશે અ બેલ અને જવાબ લખાશે ઇટ્સ અ બેલ। નંબર 3 આ શેનું ચિત્ર દેખાય છે, કેપ, વોટ ઇઝ ઇટ, તે શું છે, કેપ છે કે કેટ છે, તો ઇટ્સ અ કેપ, તો આપણે અહીં સૌ પ્રથમ શું લખીશું અ કેપ, વસ્તુનું જે તે વસ્તુ આપણને પિક્ચરમાં અહીં ચિત્રમાં બતાવી હોય તેનું નામ લખીશું અને નીચે જવાબ લખીશું, તો અ કેપ અને જવાબ લખીશું ઇટ્સ અ કેપ, બરાબર CAP કેપ। ચલો ફ્રેન્ડ્સ, આ શું છે, ગ્લાસ, તો અહીં વોટ ઇઝ ઇટ, બરાબર કપ છે કે ગ્લાસ છે, તો આપણે ગ્લાસ લખીશું અ ગ્લાસ અને જવાબ લખીશું ઇટ્સ અ ગ્લાસ। નંબર 5 પર જઈશું, વી હેવ વન પિક્ચર હિયર, જુઓ શું છે આ, શેનું ચિત્ર છે, વોટ ઇઝ ઇટ, તો આ છે બલૂનનો પિક્ચર છે, ફુગ્ગો છે, તો બલૂન છે કે બેગ, તો સૌ પ્રથમ બલૂન, તો આપણે અહીં લખીશું અ બલૂન અને જવાબ અહીં લખીશું ઇટ્સ અ બલૂન, BALLOON બલૂન।
फ्रेंड्स तमारे पण स्वाध्याय पोथी में साथे साथे लखता जवानुं छे। इफ यू डोंट हेव वर्कबुक बराबर तमारी पासे जो स्वाध्याय पोथी न होय तो तमे स्वाध्याय पोथी माटेनी अंग्रेजीनी जे अलग नोटबुक बनावी तेमां तमारे लखता जवानुं छे। चलो नंबर सिक्स पर आ शुं छे, वेरी गुड, ऊंट। तेने इंग्लिश में शुं कहेवाय, कैमल। तो अ कैमल अने वॉट इज इट ते शुं छे, तो इट्स अ कैमल, ते ऊंट छे। त्यार पछी आ शेनुं चित्र छे, टाइगर छे के लायन छे, लायन छे। तो आपणे अहीं शुं लखीशुं, लायन बराबर, अने वॉट इज इट ना जवाब में आवशे इट्स अ लायन। नंबर एट जुओ फ्रेंड्स, आ तमने शेनुं चित्र देखाई रह्युं छे, एक मोर छे। मोर ने इंग्लिश में शुं कहेवाय, वेरी गुड, पीकॉक। तो आपणे पीकॉक अने स्पेरो, स्पेरो एटले चकली, तो आ तो शुं छे, पीकॉक छे। तो आपणे अहीं शुं लखीशुं, अ पीकॉक, PEACOCK, अ पीकॉक, अने जवाब में लखीशुं इट्स अ पीकॉक। नंबर नाइन आ शुं छे, वेरी गुड, कबूतर। अने कबूतर ने इंग्लिश में कहेवाय पीजियन। तो लखो अहीं अ पीजियन, PIGEON, पीजियन, इट्स अ पीजियन। त्यार पछी फ्रेंड्स आ जुओ शेनुं चित्र छे, केरी है ने, मेंगो। तो अहीं लखीशुं अ मेंगो, MANGO, मेंगो, अने जवाब में लखीशुं इट्स अ मेंगो। नंबर इलेवन, बनाना आपेल छे, वॉट इज इट, ग्रेप्स और बनाना। तो आ छे केळानुं चित्र छे, तो अहीं लखीशुं अ बनाना, BANANA, अ बनाना, इट्स अ बनाना। ओके चलो नंबर ट्वेल्व पर जईशुं। જુઓ ફ્રેન્ડ્સ, આજ આપણને એક ચિત્ર આપ્યું છે અને કહ્યું છે રોઝ છે કે મેરીગોલ્ડ છે, એટલે કે ગુલાબ છે કે ગલગોટો જ છે બરાબર। તો આ ગુલાબ છે ના, ઇટ્સ અ મેરીગોલ્ડ। તો અહીં લખીશું આપણે અ મેરીગોલ્ડ, અને જવાબમાં લખીશું ઇટ્સ અ મેરીગોલ્ડ, MARIGOLD, ગોલ્ડ, ઇટ્સ અ મેરીગોલ્ડ। જુઓ ફ્રેન્ડ્સ, હવે આ ચિત્ર તમને દેખાઈ રહ્યું છે, તો શું છે, વેરી ગુડ, તળાવમાં હોય છે ને કમળ ખીલેલું, કમળનું ચિત્ર છે। તો કમળને ઇંગ્લિશમાં કહેવાય લોટસ, અ લોટસ, LOTUS, લોટસ, ઇટ્સ અ લોટસ। નંબર ફોર્ટીન આ શું દેખાય છે, જુઓ ફ્રેન્ડ્સ, આપણને પૂછ્યું છે વોટ ઇઝ ઇટ, હવે બ્રેકેટ આપ્યા છે, પોટેટો ઓર ટોમેટો, એટલે કે બટાકું છે કે ટામેટું છે। તો તમને અહીં દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ, યુ કેન સી યર, આ ચિત્ર જે છે તે શેનું છે, વેરી ગુડ, ટામેટાનું છે। તો આપણે અહીં જવાબમાં શું લખીશું, અ ટોમેટો, TOMATO, અ ટોમેટો, અને જવાબ ઇટ્સ અ ટોમેટો। નંબર ફિફ્ટીન, વોટ ઇઝ ઇટ, તે શું છે, કેરોટ કે રેડિસ, ગાજર છે કે મૂળી છે। તો ફ્રેન્ડ્સ આ શું છે, કેરોટ, અ કેરોટ, CARROT, કેરોટ, ઇટ્સ અ કેરોટ। ચલો આગળ વધીશું, નંબર સિક્સટીન જુઓ ફ્રેન્ડ્સ, આ તમને શું દેખાઈ રહ્યું છે, એક નાવડી દેખાઈ રહી છે બરાબર, હોળી। વોટ ઇઝ ઇટ, બોટ કે શિપ, બરાબર, શું છે, બોટ છે કે શિપ છે। તો આ શું છે, બોટ, અ બોટ, BOAT, બોટ, ઇટ્સ અ બોટ। નંબર સેવન્ટીન ફ્રેન્ડ્સ, શું છે આ, વોટ ઇઝ ઇટ, એક ટ્રેનનું ચિત્ર દેખાઈ રહ્યું છે આપણને। તો અહીં જુઓ, બસ કે ટ્રેન, તો આપણે ચિત્ર જોઈને ઓળખી ગયા કે આ તો શું છે, ટ્રેન છે। તો અહીં લખીશું અ ટ્રેન, TRAIN, ટ્રેન, ઇટ્સ અ ટ્રેન। અને લાસ્ટ છે નંબર એટીન પર ફ્રેન્ડ્સ, અહીં તો તમને ઓપ્શન વગર પણ ખ્યાલ આવી જશે વોટ ઇઝ ઇટ, અને જોઈને જ તમને ખ્યાલ આવી ગયો કે આ શું છે, આ એક ઝાડ છે, અને ઝાડને ઇંગ્લિશમાં કહેવાય ટ્રી। તો વોટ ઇઝ ઇટ, ઇફ યુ ડોન્ટ હેવ એની ઓપ્શન હિયર તો પણ તમે આન્સર બોલી શકો છો, ટ્રી કે ફ્લાવર, તો ટ્રી। તો આપણે અહીં લખીશું અ ટ્રી, અને જવાબ લખીશું ઇટ્સ અ ટ્રી। ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે આજે આપણે જેટલા પણ આ પિક્ચર પરથી શબ્દ લખ્યા અને તેના જવાબ લખ્યા, વોટ ઇઝ ઇટ કરીને જે પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો હતો તેના જવાબ આપણે લખ્યા, તમારે પણ સ્વાધ્યાય પોથીમાં, સ્વાધ્યાય પોથી ન હોય તો પોતાની અંગ્રેજીની સ્વાધ્યાય પોથીની નોટબુકમાં લખી લેવું। કે અલ્લાહ હાફિઝ।